नमस्ते विद्यार्थिनी बहनों, आज आप चैप्टर टू स्वाध्याय ना जे बाकी ना दाखला था ये थोड़ा जोईशू। तो 2.3 उष्मा अथवा ऊर्जा एकम कैलोरी है, लगभग 4.2 जूल बराबर है। जयरे 1 जूल इक्वल्स टू 1 के जी इंटू मीटर स्क्वायर इंटू सैकंड रेस टू माइनस 2 हो, तरह धारो कि एकमों की एक नवी प्रणाली उपयोग करिए कि जेमा दड़नो एकम आल्फा के जी, लंबाईनो एकम बीटा मीटर अने समयनो एकम गामा सेकंड होय, तो दर्शावो के नवा एकमोना संदर्भे कैलोरीनु मान आल्फा इनवर्स बीटा रेस टू माइनस 2 गामा रेस टू 2 छे। ओके, तो सौथी पहला तो एमा आपणे ऊर्जानो जे पारिमाणिक सूत्र छे ए बराबर, मैं तमने लास्ट टाइम पारिमाणिक सूत्र शीखवाया छे तो ये लखी लेवानु छे। तो ऊर्जा परिमाणी सूत्र है m1 l2 t-2। हवे आपणे नवी पद्धति अने जूनी पद्धति, जूनी एटले के जे आपणे आपेली छे, तो ए प्रमाणे आपणे धारीशुं के m1 l1 t1 ए जे छे ते आपेल, एटले के जे आपणे आपेली छे ते पद्धति, तेमज m2 l2 l2 छे ते नवी पद्धतिना एकमो छे। हवे आपेल पद्धति अने नवी पद्धति बराबर छे, तो आपेल पद्धति एमां अपने आपेलू छे कि m1 = 1 kg, l1 = 1 meter, t1 = 1 second अने m2 = α kg, l2 = β meter, t2 = γ second। हवे आपणे सौ प्रथम तो पहला आपणे आपेलीमांथी नवीमां जवुं छे बराबर, एटले धारो कि बे राशिओ छे एनो गुणाकार बराबर बीजी बे राशिओनो गुणाकार एवं थई शके बराबर, केम के बने सामान ज हशे। ओके, मात्र एकमो बदलाशे, तो आपणे n1 u1 = n2 u2 एवं इक्वेशन पहला तो मूकीशुं। त्यार पछी आपणे n2 जे छे एने सूत्र करता बनावीशुं एमांथी, तो n2 = अहींयाथी आपणे मळशे आ जे u2 छे ए अहींया छेदमां जता रहेशे आना बराबर, तो देरफोर n1 u1 upon n2 u2 = પછી n1 જે છે એને આપણે સાઈડ પર લઈ અને u1 upon u2 એવું કરી દઈશું ઇક્વલ્સ ટુ, ત્યાર પછી આપણને અહીંયા ઉપર જો 4.2 જૂલ બરાબર એ આપેલું છે, એને આપણે n1 લઈ લઈએ છીએ, તો એ જે ઉષ્મા છે ઓકે એનો જે એકમ છે એને આપણે અત્યારે n1 લઈ લઈએ છીએ, તો આપણને n1 લઈ લઈશું 4.2। ઓકે, ત્યાર પછી u1 upon u2 છે તે આપણે હમણાં જેમ અહીંયા લખેલું છે આપેલ પદ્ધતિ અને નવી પદ્ધતિ બરાબર, એ રીતે આપણે અહીંયા લખીશું u1 જે છે એને આપણે આવી રીતે આપેલ પદ્ધતિમાં જે છે એ ઉપર લઈશું અંશમાં બરાબર, એના જે m1 l1 l2 છે એને અંશમાં લઈશું, અને જે નવી પદ્ધતિ છે આલ્ફા બીટા ગામા જે છે એને આપણે આમ છેદમાં લઈશું, તો આપણે અહીંયા લખીશું u1 એટલે કે mlt એના બરાબર, મેં તમને પારિમાણિક સૂત્રમાં શીખવ્યું હતું એ મુજબ, તો m1 upon m2 બરાબર u1 upon u2। ત્યાર પછી અહીંયા જો આપણે ઊર્જાનું જે પારિમાણિક સૂત્ર છે એ પ્રમાણે અહીંયા કરવાનું છે, ઊર્જાનું પારિમાણિક સૂત્ર છે m ના પાવરમાં 1, એલના પાવરમાં 2, ટીના પાવરમાં -2, અહીંયા આપણે એ રીતે જ કરવાનું છે, તો m1 upon m2 એટલે પાવર 1, પછી l1 upon l2 પાવર 2, t1 upon t2 પાવર -2। ઓકે, તો 4.2, ત્યાર પછી m1 અને અહીંયાથી m1ની વેલ્યુ મૂકવાની છે, l1ની t1ની, એ જ રીતે m2ની l2ની અને t2ની બધાની વેલ્યુ મૂકવાની છે, તો એ પ્રમાણે આપણે વેલ્યુ મૂકીશું, તો 1 upon α, 1 upon β² 1 upon γ^-2, તો આપણને n2 બરાબર મળશે 4.2 બરાબર, પછી આલ્ફા છે એને આપણે અંશમાં લઈએ તો આલ્ફા ઇન્વર્સ લખાય, α^-1 લખાય, પછી બીટાને પણ આપણે અંશમાં લઈ લઈએ તો β^-2 લખાય કેમ કે છેદમાં છે, અને γ^-2 છે એ જો જે પણ છેદમાં છે તો એનો અંશ છે બદલાઈ જશે, સોરી પાવર છે બદલાઈ જશે, અહીંયા -2 છે તો γ^નો પાવર થઈ જશે 2 બરાબર, તો જે આપણે માગેલો જે છે તે આન્સર છે n2 = 4.2 α^-β^-2 γ^-2।
त्यार पछी आपणे 2.4 जोईशुं। तो 2.4 માં આપણને એમ પૂછ્યું છે ક્વેશ્ચન કે આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો। સરખામણી માટેના માનાંકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પારિમાણિક રાશિ મોટી છે કે નાની તેમ કહેવું અર્થહીન છે। આ બાબતને ધ્યાનમાં રાખી નીચે આપેલ કથનોની જરૂરિયાત મુજબ ફરી લખો। તો એમાં આપણે સરખામણી કરવાની છે, બરાબર? ધારો કે કોઈ વસ્તુ છે એ બીજી કોઈ વસ્તુની સરખામણીમાં હંમેશા નાની કે મોટી હોઈ શકે। તો અહીં આપણને એ પૂછ્યું છે કે પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે, બરાબર? તો પરમાણુ બીજા જે પદાર્થો કે જે પરમાણુ કરતાં મોટા છે એને આપણે દર્શાવી શકીએ। ઓકે, ધારો કે આપણે લઈ શકીએ કે ખાંડના દાણાના પરિમાણની સાપેક્ષે તેના અણુનું પરિમાણ ખૂબ જ સૂક્ષ્મ હોય છે, બરાબર? તો પરમાણુઓ જે છે એનો જો આપણે ખાંડનો દાણો છે લઈએ અને એનો જો આપણે અણુ વિચારીએ, બરાબર, તો એના કરતાં પરમાણુ જે છે એ ખૂબ જ નાના હોય છે એમ કહી શકાય। ત્યાર પછી બીમાં આપણને પૂછ્યું છે જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે, તો જેટ પ્લેનની ઝડપ છે એ આપણને બીજો કોઈ એવો પદાર્થ લઈ શકીએ કે જેની ઝડપ છે એ જેટ પ્લેન કરતાં ઓછી હોય, બરાબર? તો આપણે અહીંયા લઈશું કે કારની જે ઝડપ છે, જેટ પ્લેનની ઝડપ આપણી કારની ઝડપ કરતાં ખૂબ વધારે હોય છે, એટલે આપણે ત્યાં સરખામણી કરવાની છે। સીમાં છે જ્યુપિટરનું દળ ઘણું વધુ છે, તો આપણે કહી શકીએ કે પૃથ્વીના દળની સાપેક્ષે ગુરુ એટલે કે જ્યુપિટરનું દળ ખૂબ વધારે છે। અહીંયા આપણે બીજું કંઈ પણ લઈ શકીએ, બરાબર, બીજો કોઈ પણ ગ્રહ લઈ શકીએ, પૃથ્વી કરતાં પણ બીજો કોઈ પણ ગ્રહ લઈ શકીએ કે જેનું દળ જ્યુપિટર કરતાં નાનું હોય, તો આપણે એને મોટો છે, જ્યુપિટર મોટો છે એમ દર્શાવવાનું છે। ત્યાર પછી ડીમાં પૂછ્યું છે કે આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે, તો આપણે રૂમની સાપેક્ષમાં બીજો કોઈ નાનો પદાર્થ લેવાનો છે અથવા તો નાનો અવકાશ લેવાનો છે કે જે રૂમ કરતાં નાનો હોય। તો આપણે લઈશું કે 1 ગ્રામ હવામાં રહેલા અણુઓની સંખ્યા કરતાં આપણા રૂમની અંદરની હવામાં ખૂબ મોટી સંખ્યામાં અણુઓ હોય છે, બરાબર? 1 ગ્રામ હવામાં જેટલા અણુઓ હોય છે એટલા અણુઓ રૂમમાં રહેલી હવામાં ઓબ્વિયસ ચોક્કસ વધારે જ હશે, બરાબર? ત્યાર પછી ઈ જે છે એમાં આપણને કહ્યું છે કે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધારે દળદાર છે, તો એને આપણે કહીશું કે આ વિધાન સત્ય છે અને કેવી રીતે આપણે કહી શકીએ, કારણ કે ઇલેક્ટ્રોનનું જે દળ હોય છે એ 9.1 × 10⁻³૧ kg છે, જ્યારે પ્રોટોનનું જે દળ છે 1.67 × 10⁻²⁷ kg છે, બરાબર? જો તો અહીંયા આ જે છે 31 છે, 10⁻³ પાવર છે, જ્યારે અહીંયા પ્રોટોનના દળમાં 10⁻²૨ છે, બરાબર? એટલે કે આ જ નાનું કહેવાય, તો ઇલેક્ટ્રોનનું જે દળ છે એ પ્રોટોન કરતાં વધારે છે એમ કહી શકાય। ત્યાર પછી એફમાં આપણને કહ્યું છે કે પ્રકાશની ઝડપ કરતાં ધ્વનિની ઝડપ ખૂબ જ ઓછી છે, તો એ વિધાન પણ સત્ય છે, કારણ કે પ્રકાશની ઝડપ છે એ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે, બરાબર? 1 સેકન્ડમાં પ્રકાશ 3 × 10⁸ મીટર અંતર કાપી શકે, જ્યારે ધ્વનિ જે છે ધ્વનિની ઝડપ આટલી છે 343, એટલે કે 1 સેકન્ડમાં તે 343 મીટર અંતર કાપી શકે, બરાબર? તો એમાં પ્રકાશની ઝડપ વધારે છે। ત્યાર પછી 2.5 જે છે એમાં લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય, જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા લાગતો સમય 8 મિનિટ અને 20 સેકન્ડ હોય તો લંબાઈનો નવો એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? ઓકે, તો અહીંયા પહેલાં તો આપણી પાસે વેગનું સૂત્ર છે, વેગ ઇક્વલ્સ ટુ અંતર ભાગ્યા સમય, આ સૂત્ર આપણે યાદ જ રાખવાનું છે। તો પ્રકાશની જે ઝડપ છે એને આપણે આવી રીતે દર્શાવી શકીએ કે 1 × લંબાઈનો નવો એકમ, બરાબર? લંબાઈ એટલે કે એને આપણે અંતર તરીકે લઈશું, ઓકે, તો અથવા તો અંતરનો નવો એકમ એમ પણ લખી શકાય, અને છેદમાં તો સમય છે એટલે એનો એકમ સેકન્ડ આવશે, અને ઉપર છે અંતર એટલે કે
લંબાઈનો એકમ અથવા તો અંતનો એકમ એમ આવશે. અહીં આપણે એક ગુણ્યા લઈશું. હવે સમય જે છે એ બરાબર આપણને ઉપર આપેલું છે, બરાબર ક્વેશ્ચનમાં કે 8 મિનિટ 20 સેકન્ડ. તો સૌથી પહેલાં તો આપણે 8 મિનિટ છે એને પણ સેકન્ડમાં ફેરવવાનું છે. તો એક આપણને ખબર છે કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, એટલે 8 × 60 કરી પછી એને 20માં ઉમેરવાના, તો આપણને મળશે 500 સેકન્ડ બરાબર 500 સેકન્ડ. તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે એ અહીંયા આપણે જો અંતરને સૂત્ર કરતાં બનાવીશું બરાબર આ સૂત્રમાં. તો અંતર બરાબર થશે, અહીંયા સમય અહીંયા જતો રહેશે ગુણાકારમાં વેગ સાથે, તો અંતર બરાબર આપણને મળશે વેગ ગુણ્યા સમય. ઓકે, તો અહીંયા આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, તો પ્રકાશની ઝડપ અથવા તો પ્રકાશનો વેગ ગુણ્યા સમય ઇક્વલ્સ ટુ અહીંયા આપણને ઉપર મળી ગયો છે સમય. તો અને ઉપર આ સૂત્રમાં આપણે મૂકવાના છે બરાબર. તો 1 × અહીંયા જે આપણને સૂત્ર આગળ મળ્યું તે મુજબ 500 સેકન્ડ આપણને મળ્યો બરાબર, 9 એકમ અપોન જે સેકન્ડ અહીંયા હતું તે જ, તો સેકન્ડ તો ઇક્વલ્સ ટુ આ સેકન્ડ સેકન્ડ છે એ કેન્સલ થઈ જશે અને 500 × 1 એટલે આન્સર મળશે આપણને 500. ઓકે, ત્યાર પછી 2.6 જે છે, તો 2.6માં મેં તમને આગળ અમુક સાધનો પણ બતાવ્યા હતા, વર્નિયર કેલિપર્સ અને સ્ક્રુગેજ અને એની લઘુત્તમ માપશક્તિના સૂત્ર પણ મૂક્યા હતા.